હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે હું અહીંયા ઊભી છું રૂમ પાસે જ, કેમ કે અમારા લેટ થઈ ગયું છે, તો હું ખીચે જ વ્લોગ શૂટ કરી લઉં છું. તો અમે જૂનાગઢથી 7 વાગે નીકળ્યા અને સવારે બસમાં અહીંયા કેટલા 6:30 જેવું અહીંયા અંબાજી સ્ટેશને અમે પહોંચી ગયા હતા. પછી ત્યાંથી અમે સવારનો ટાઈમ હતો એટલે અમે સવારની અંબાજીની આરતી કરી નીચે મંદિરે, અને ત્યાંથી જઈને પછી અમે રોપવેમાં ગબ્બર અંબાજીના મંદિરે ગયા હતા, જ્યાં રોપવેમાં જવાય છે, અને રોપવેમાં ત્યાં ગયા અને ત્યાંથી ડાયરેક્ટ અમે આબુ અહીંયા આવ્યા શાંતિવનથી. પછી ત્યાંથી અમે સવારે નાસ્તો કર્યો અને નાસ્તો કરીને ડાયરેક્ટ મનમોહિણીમાં કોમ્પ્લેક્સમાં આવ્યા, અને પછી અમારા રૂમ આવ્યો, જે હું તમને રૂમ પછી તમને બતાવીશ નિરાતે. ઓકે, આમ જો આ ટાઈપનું જ બધું. અત્યારે તો તડકો બી નીકળી ગયો છે. વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો કે જાતા નહીં, ને પ્લીઝ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ મિસ્ટેક હોય તો પ્લીઝ મને કોમેન્ટ જણાવજો. આ બ્રહ્માકુમારીઝનું બહુ જ મોટું એનું સેન્ટર છે, અને અમે જઈએ છીએ શાંતિવન, ને અમે જે રહીએ છીએ ને એ ભાગ છે મનમોહિણી. એમને બધા અલગ અલગ પાર્ટ હોય છે, દિવ્યલોક પછી ત્રિલોક એ ટાઈપનો. હું તમને આજે રૂમ પણ બતાવીશ એ ટાઈપનો છે. ને કાલનો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો હતો, પણ એમાં એવું થયું કે કાલે અમે 3:30 વાગે બેઠા હતા, જે મેડિટેશન માટે મારે જવું હતું ને, તો અરે એટલી નીંદર આવતી હતી ને, તો કાલે અમારો દિવસ નીંદરમાં જ ગયો, જમવાનું અને નીંદર કરવાની બસ. તો કંઈ વ્લોગ શૂટ થયો નહીં એટલે કાલ નહીં મૂકું, આજે જે ઉતાર્યો છે ને. ઓકે, તો એ વ્લોગ મૂકીશું. અને વી આર ઓલરેડી લેટ, સો હવે અમે જલ્દીથી તૈયાર થઈને જઈશું. વી ઓલસો મિસ્ડ અવર ફર્સ્ટ લેક્ચર, એન્ડ નાવ વી આર ગોના ટેક બ્રેકફાસ્ટ, અને બ્રેકફાસ્ટ કર્યા પછી અમે સેકન્ડ સેશન ભરશું. થેન્ક યુ. તો હવે અત્યારે અમે નીકળીએ અહીંથી, અને ગોડલીવુડ સ્ટુડિયો છે, જ્યાં કોઈ બી એ લોકો બ્રહ્માકુમારીઝના લોકોને શૂટ બી કરવું હોય ને, તો એ અહીંયા કરે છે એ છે ને. અમે ત્યાં બી ગયા હતા, બધું કીધું બધું જાણવા માટે કે ગોડલીવુડ સ્ટુડિયો છે ને ત્યાં કરી, બટ કેટલા લોકોનો એ સંદો છે જ, પણ એ ટાઈપનું બનાવેલ છે. 13 કરોડના ખર્ચે એક સ્ટુડિયો જ બનાવેલ છે, ને કમ કેમેરા ને એ બધું પણ બતાવ્યું કે 15-15 લાખના તો એક કેમેરો હતો, તો એટલા ખર્ચે એક સ્ટુડિયો બનેલો છે. તો હું તમને બતાવીશ. સોરી જો એ વિડીયો ડિલીટ થઈ ગયો હશે ને તો તો નહીં મળે, કારણ કે મેં કાલે હે ને સ્પેસફુલ થઈ ગઈ ને, તો બધા વિડીયો ડિલીટ થઈ ગયા મારાથી. આજ મેં વ્હાઈટ કુર્તી પહેરી છે, કેવી લાગે છે? અને બીજું કંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરજો, મને લાગશે એ બધું તો હું તમને કહેતી જઈશ, કેમ કે હવે અમારે લેટ ઉઠવામાં મોડું થઈ ગયું ને, એટલે એમ થઈ ગયું હું વહેલી ફ્રી થઈ ગઈ એટલે હું વિડીયો ઉતારું છું, બાકી જરા બી ટાઈમ નથી. હવે અહીંથી જઈને અમે 8 વાગે નાસ્તો જ કરશું એવું લાગે છે, કેમ કે 8 તો 7:45 જેવું થઈ ગયું, એટલે 8 વાગે ડાયરેક્ટ અમે નાસ્તો કરશું, અને 8 વાગ્યા પછી નાસ્તો કર્યો અને અમે જે ડાયમંડ હોલ છે ને ત્યાં જવાશું. જો અહીંયા કેટલી મસ્ત સુવિધા પણ આવેલી છે, ઇસ્ત્રી બી કરી શકે. વચનારી હે તરત ચલી ઘર ભાંગી જાય ને, ઇસ્ત્રી પણ અવેલેબલ છે અહીંયા કોઈ કરવી કે હોય તો, ને આ ટાઈપનું છે જે સુવી ચલો એટલા મસ્ત મસ્ત બધે લખેલા છે ને, લો પ્રિય હિ પ્રભુ પ્રિય છે. એવી રીતે 212-221 ના રૂમ અહીંયા બાજુ આ બાજુ છે, આ બાજુ પણ આ ટાઈપ છે, 211-211 આ બાજુ છે. અહીંયા લિફ્ટ છે, અહીંથી આપણે જઈ શકો નીચે, ને સીડી પણ છે, સીડીથી પણ જઈ શકો, ને અહીંયા છે પાણી, પીવાનું પાણી છે, એકદમ ઠંડુ આવે. જો અહીંયા જો અહીંથી આપણે બહાર પણ જઈ શકશું, માટે આટલું મસ્ત અહીંથી વ્યૂ દેખાય છે. હેલો ગાઈઝ, તો
અત્યારે અમે લોકો અમારા રૂમની બાલ્કનીમાં છીએ, વ્યૂ તમે લોકો જોઈ જ શકો છો. સો જો ઇફ યુ હેવ અ ટાઈમ અને 4-5 દિવસ માટે તમે લોકો દુનિયાથી અથવા તો તમારી આજુબાજુના વાતાવરણથી અલગ થવા માગો છો અને એકદમ રિલેક્સ ફીલ કરવા માગો, તો અહીંયા આવું ખરેખર વર્થ ઇટ છે. કેમકે ઇફ યુ આર નોટ ઇન અ પ્રોપર શેડ્યુલ, તો પછી અહીંયા આવીને તમે લોકો પ્રોપર શેડ્યુલમાં આવી શકો છો. ધેન મેડિટેશનથી તમારા મનની શાંતિ, મેન્ટલ પીસ મળી શકે છે. સો ફિઝિકલી અને મેન્ટલી યુ બોથ પ્રિપેર. ને જમવાનું બી સારું હોય છે, સવારે નાસ્તો હોય છે, પછી બપોરના 12-1 વાગે હોય છે અને સાંજે 7 વાગે હોય છે. હા, અહીંથી અમારે મનમોહિણીથી શાંતિવન જવું હોય તો અહીંથી બસમાંથી જવાની પણ સુવિધા છે, તો અમે અહીંથી બસમાં જશો. પહેલાં નીચે ચાની સુવિધા હશે તો ચા પી લેશું. હું ચા નથી પીતી એટલે જે મારા ફ્રેન્ડ છે એ બધી ચા પીશે અને અમે અહીંથી જશું બસમાં. બસથી થોડુંક જ થાય છે એમ તો, કે બટ બસની સુવિધા રહે કે તેડવા ને મોકો બંને આવી જાય છે. સવારની ચા જસ્ટ 3:30-6 વાગ્યા સુધી જ મળે, અમે નીકળ્યા છે 8 વાગે તો એ ચા નહીં મળે. અત્યારે ઠંડો પવન એટલો મસ્ત આવે. ચા નથી પીધો, કોઈ ઝોલા ન ખાતી મને બંને પહેલાં 8 વાગ્યા સુધી નીકળી ગયેલી 7 વાગ્યા સુધી. કેટલું મસ્ત છે બધું જુઓ, ફૂલ ઝાડ જ છે બધે જ્યાં જુઓ ને. મોસ્ટ ઓફ બધા વ્હાઈટ જ પહેરે. ને હવે આ બસ છે ને, આ બસમાં અમારે જવાનું છે શાંતિવન. ખાલી છે આ જવાની, કોઈ ચાલી છે આ બેસી ગયા બસમાં. તો હવે અહીંયા પૂછતાછ માટે કંઈ તમને ક્વેશ્ચન હોય તો તમે અહીંયા પૂછી શકો છો, ટ્રાન્સપોર્ટ પૂછતાછ લે ત્યાં. તો એમ બસમાં જઈએ છે અમે. પહોંચી ગયા છે શાંતિવન. તો હવે અમે અહીંથી ડાયરેક્ટ જઈએ છીએ નાસ્તા માટે ડાઇનિંગ હોલ, કેમ કે લેટ થઈ ચૂક્યું છે ઓલરેડી. તો 8 વાગે હવે નાસ્તામાંથી ડાયરેક્ટ અમે જઈશું ડાઇનિંગ હોલ. આ છે નિર્માણ ભવન. હાલો જલ્દી કરો. સામેનું જે દેખાય છે ને, આ એ છે ડાઇનિંગ હોલ. કેમ નીચે જ જાવ? બે માં છો, ઉપર જવું હોય તો ઓલી તરફથી જવાનું અને નીચે જવું હોય તેના પાછળથી. આ ટાઈપનો હોલ છે જમવા માટેનો. બહુ વિશાળ ને આવી રીતે આપણે જાતે જ ચમચી ડીશ બધું તે લોકો જવાનું. ગ્લાસ નહીં લેવાના તો ઇડલી, નાસ્તામાં ઇડલી છે અત્યારે. આપણા વાટકો તો
છ ટાઈપનો સંભાળ પણ નાખી દઈશ. પરોઠા મેં ન લેતો, મેં એટલી સંભાળ. બીજું શું છે? થોડી બસ, મારું તો મિક્સ થઈ ગયું. એક બાજુ આ બહુ મસ્ત છે, એટલી સંભાળ છે આજે નાસ્તામાં. અત્યારે એમ જમી લીધું અને બહાર નીકળ્યા છે. અહીંયા ડેઈલીનું 10,000થી વધારે લોકોનું જમવાનું ડેઈલી થતું હોય છે, અને જમવાનું એટલું મસ્ત હોય. તો આજે ઇટલી સંભાળ હતા, ભેગું જવા માટે જમવાનું આપે. અચ્છા, તો આપણે અહીંથી આપણે ઘરે જઈએ ને તો અહીંથી જર્ની ફૂડ આપે આપણને સાથે લઈ જવા માટે, પેક પણ કરી દે અહીંથી. આ બધી મેડિકલ સુવિધાઓ છે એની, 16 પ્રકારની સેવા છે. ડાયમંડ હોલ જે અંદરથી જવાનું હોય છે, પછી એની બાજુમાં છે ને એ શ્રી બાબાનો જે મેડિટેશન ત્યાં કરે છે ઘણા લોકો એ છે. અને અહીંયા આટલું છે, તપસ્યા ધામ છે, પછી સપ્તસ્તંભ છે, શક્તિ ભવન, ડાઇનિંગ હોલ, બાબા કા કમરા અને પ્રકાશસ્તંભ. બાબા કા કમરા અને ડાઇનિંગ હોલ તો અહીંયા જ છે આજુબાજુમાં, ને જે તપસ્યા ધામ ને શક્તિસ્તંભ ને છે ને તમને બધાને બતાવીશ. અહીંયા છે બાબા કા કમરા. આ બધી જે આપણે મનમોહિણીએ જવા માટેની સુવિધાઓ છે, આપણે તો મૂકી જાય. બસ ભી આવે છે અને આ પણ. હેલો ગાઈસ, તો આ છે ડાયમંડ હોલ. અહીંયા સવારે અમૃત વેલામાં મેડિટેશનમાં તો અહીંયા અંદાજિત 15,000-20,000 લોકો મેડિટેશન એકસાથે કરી શકે એવડો હોલ છે, ને અલગ અલગ ફંક્શનમાં બધા લોકો અહીંયા સાથે ભેગા થાય તો 20,000 સુધીની સંખ્યા અહીંયા ભેગી થઈ શકે. એટલે 15,000-20,000 સુધીના માણસો અહીંયા ભેગા થઈ શકે એટલી સુવિધાઓ, અલગ અલગ અવળો હોય છે. બપોરનું જમવાનું થઈ ગયું છે, જમી લઉં. રાજમા, ચાવલ, શીરો, રોટલી, ઘર બટેરાનું શાક, છાશ બેસી ગયા છે જમવા. તો હેલો ફ્રેન્ડ્સ, તો બપોરનું જમી બસ નીકળી ગયા છે અહીંથી. હવે ડાયરેક્ટ અહીંથી રૂમે જશું. અત્યારે અમે જઈએ છીએ અમારા રૂમ પર. દિવ્ય લોક શીખવાડે. આરતી
તો અમે રૂમે પહોંચી ગયા છે. બહુ મજા આવી. અરે હમારા બિકરા હુઆ સવા યાર. અલ્યા હમ કરો જો હાથ.